नमस्कार विद्यार्थी मित्रों, तमे जोई रहा छो डेम स्पिरिट ऑफ कॉमर्स अने हूँ छू राकेश मेवड़ा। विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे आंकड़ाशास्त्र भाग एक चैप्टर नंबर बीजू सहसंबंधक अने सहसंबंधकनो एक मुद्दो छे क्रमांक सहसंबंधक, एनु संपूर्ण पैकेज आपणे आ वीडियो में जोईशुं। मतलब क्रमांक सहसंबंधकनी थीअरी, मोटा दाखला अने एना नाना दाखला, आ बधुं आ एक ज वीडियो में छे। आ वीडियो तमे पूरो जोशो एटले तमारू क्रमांक सहसंबंधक ने रिलेटेड कोई पण जातनुं टेन्शन बाकी नहीं रहे। तमने 100% क्रमांक सहसंबंधक आवड़ी जशे। थोड़ू आपणे रिपीट कर लीए, क्रमांक सहसंबंधक नी आगळ सहसंबंधक शोधवानी जे रीतो हती एमांनी पहली जे रीत हती विकर्ण आकृतिनी रीत हती। बीजी जे रीत हती एक गुणन प्रगातनी रीत, जेने कहेवाती हती कार्ल पियर्सनની गुणन प्रगातनी रीत। हवे आ रीत जे छे ने गुणन प्रगातनी रीत, एनी शरूआत सर फ्रांसिस गोल्टने करी हती। कार्ल पियर्सनની जे गुणन प्रगातनी रीत कहीए छे एनी शरूआत जे हती ए सर फ्रांसिस गोल्टने करी हती, परंतु एने विकसाई कोणे? तो एने विकसाई कार्ल पियर्सनને, एने प्रचलित करी कार्ल पियर्सने। એટલા માટે એ રીતની આગળ જે નામ લખવામાં આવે છે એ કાર્લ પિયર્સન લખવામાં આવે છે। ફરીથી યાદ કરાવી દઉં, ગુણન પ્રગાતની જે રીત હતી એની શરૂઆત સર ફ્રાન્સિસ ગોલ્ટને કરી હતી, પરંતુ એને ડેવલપ કરી વિકસાવી પ્રચલિત કરી કાર્લ પિયર્સને, અને એટલા માટે એને કાર્લ પિયર્સનની ગુણન પ્રગાતની રીત કહેવાય છે। જ્યારે હવે આપણે જે જોઈ રહ્યા છીએ ક્રમાંક સહસંબંધકની રીત, અને એ રીતની શરૂઆત જે છે એ રીતની શરૂઆત છે એ સ્પિયરમેને કરી, કયા વર્ષમાં? 1904માં। આ રીત ઇન્ટ્રોડ્યુસ થઈ કયા વર્ષમાં? 1904માં। અને કોણે આપી? પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડ સ્પિયરમેન। પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડ સ્પિયરમેન, એક જ જણનું નામ છે, પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડ સ્પિયરમેન। તો સ્પિયરમેન જેને આપણે શોર્ટમાં કહીશું, સ્પિયરમેન, અને એણે આ રીત આપી ક્રમાંક સહસંબંધકની રીત, એટલા માટે એને કહેવાય છે સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત। સો આ રીતનો ઉપયોગ ક્યારે કરાય છે અને આ રીતમાં શું હોય છે? તો આ રીતમાં ચલની જે કિંમતો છે એ કિંમતોને કિંમતની બદલે શું આપવામાં આવે છે? ક્રમ આપવામાં આવે છે, અને ક્રમ ઉપરથી એનો જે સંબંધ શોધવામાં આવે છે એટલા માટે એને ક્રમાંક સહસંબંધક કહેવાય છે। ક્રમ ઉપરથી સહસંબંધ શોધવાની આ રીત જેને આપણે ક્રમાંક સહસંબંધક કહીએ છીએ। આ રીતમાં ચલની કિંમત ધ્યાનમાં નથી લેવામાં આવતી, પરંતુ એનો ક્રમ ધ્યાનમાં લેવામાં આવે છે। તો એવા કયા ફેક્ટર છે કે જેમાં આપણે ક્રમ આપીએ છીએ? એવા કયા ફેક્ટર છે જેમાં આપણે ક્રમ આપીએ છીએ? દાખલા તરીકે આપણા ત્રણ મિત્રો હોય, રમેશ, મહેશ અને નરેશ। રમેશ, મહેશ અને નરેશ ત્રણ મિત્રો છે, અને ત્રણમાંથી હોશિયાર કોણ? તો આપણે એમ ના આપી શકીએ રમેશ 90 હોશિયાર છે, રમેશના 100માંથી 90 માર્ક્સ આવ્યા, મહેશના આટલા આવ્યા, 70 આવ્યા અને નરેશના 30 માર્ક્સ આવ્યા, એવું આપણે નથી કહી શકતા। આપણે ક્રમ આપી શકીએ છીએ। ફરીથી ત્રણેયમાંથી પ્રામાણિક કોણ? તો એના બી આપણે ક્રમ આપી શકીએ। તો એવા ઘણા લક્ષણો છે જેને આપણે ગુણાત્મક બાબતો કહીશું। કઈ બાબતો કહીશું? ગુણાત્મક બાબતો। એવી જેવી ગુણાત્મક બાબતો છે જેમ કે હોશિયારી, સૌંદર્ય, પ્રામાણિકતા, આપણે ક્રમ આપવો હોય કે બોલિવૂડમાં જે હિરોઈન છે એમાંથી સૌથી સુંદર હિરોઈન કઈ, તો એમાં આપણે ક્રમ આપી શકીએ છીએ, માર્ક્સ આપી શકતા નથી। તો એ સૌંદર્ય છે, પ્રામાણિકતા છે, એવી જેવી ગુણાત્મક બાબતો છે જેને આપણે ચોક્કસ સંખ્યામાં દર્શાવવી કેવી હોય છે? મુશ્કેલ હોય છે, સંખ્યા એને આપી શકતા નથી, અથવા આપી શકાય તો બહુ જ મુશ્કેલ છે। અને એટલા માટે એને આપણે સહેલાઈથી શું આપી શકીએ છીએ? ક્રમ આપી શકીએ છીએ। આપણે કહીએ ભાઈ હોશિયાર કોણ, તો પણ આપણે કહી શકીએ કે હા આ સૌથી વધારે હોશિયાર છે, આનો પહેલો નંબર આપી શકાય, પછી બીજો નંબર, એ રીતે ક્રમ આપી શકાય। તો જે ગુણાત્મક બાબતો છે એ બાબતોને સંખ્યામાં સહેલાઈથી દર્શાવી શકાતા નથી, પરંતુ સહેલાઈથી ક્રમ આપી શકાય છે। તો આવી ગુણાત્મક બાબતો માટે આપણે કયા સંબંધની ગણતરી કરવી પડે? ક્રમાંક સહસંબંધકની ગણતરી કરવી પડે। ઉપરાંત ક્યારે આપણે ક્રમાંક સહસંબંધક ગણવો જોઈએ? તો જ્યારે પ્રાપ્તાંકોની કિંમત ખૂબ મોટી હોય અને તેમની વચ્ચેનો પ્રસાર પણ વધારે હોય। પ્રાપ્તાંકો મોટા હોય અને પ્રસાર પણ વધારે હોય, એટલે શું? તો સમજો, જેને કાર્લ પિયર્સનની રીત આવડે છે એને ખ્યાલ આવી જશે। એક્સ અને વાય, એક્સ ઉપર હું લખું છું 18,700,
पहलो प्राप्तांक, बीजो प्राप्तांक लखू छू 33,800, तीजो प्राप्तांक लखू छू 88,233। અહીંયા વાય ઉપર એ રીતે જ હું કોઈ પ્રાપ્તાંક લખું છું કે 90,000, પછી લખું છું 99,000 અને 107,522। હવે આના ઉપરથી મારે કાલ્ક્યુલેશનની રીતે સહસંબંધ શોધવો હોય તો મારે પહેલાં મધ્યક શોધવો પડે, જો મધ્યક પૂર્ણાંક આવે તો પૂર્ણાંકવાળી રીત, અપૂર્ણાંક આવે તો યુવીવાળી રીત, પણ એ જે ગણતરી છે ને એ થોડી કેવી બને, મુશ્કેલ બને। પરંતુ જો હું આને ક્રમ આપી દઉં ને, ક્રમ તો આ ત્રણે માહિતીમાં સૌથી મોટી માહિતી હોય એને પહેલો ક્રમ આપવાનો, સૌથી મોટી માહિતી આ એક નંબર, આ બે નંબર, પછી ત્રણ નંબર, અહીંયા બી હું ક્રમ આપી દઉં, એક નંબર, બે નંબર, ત્રણ, સૌથી વધારે વેલ્યુ એને ક્રમ, અને પછી જે ગણતરી કરવાની થશે એ આને અંદરથી જ કરવાની થશે તો એ ઇઝી થઈ જશે। એટલે કે જે જ્યારે પ્રાપ્તાંકોની કિંમત ખૂબ મોટી હોય અને તેમના વચ્ચેનો પ્રસાર, પ્રસાર સમજી શકો ને, બંને વચ્ચેનું અંતર પણ વધારે હોય તો કાલ્ક્યુલેશનની રીતની ગણતરી કેવી બને, મુશ્કેલ બને છે। જેને કાલ્ક્યુલેશનની રીત આવડે છે આ રીતથી સહસંબંધાંક શોધે આ એક્સ અને વાય લઈ તો એને ખ્યાલ આવી જશે કે હા જે ક્રમાંકની રીત ઉપયોગ કરવાની છે વધારે સારી છે, તો ત્યારે મુશ્કેલ બને છે કાલ્ક્યુલેશન। આ માહિતી માટે ક્રમાંક સહસંબંધાંક કેવો છે, અનુકૂળ। તો બે વસ્તુ માટે ક્રમાંક સહસંબંધાંક વધારે સારો છે, એક કઈ માહિતી માટે, ગુણાત્મક બાબતો માટે, અને બીજું જ્યારે પ્રાપ્તાંકોની કિંમત ખૂબ મોટી હોય અને પ્રસાર વધારે હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું, ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરીશું। તો ક્લિયર હવે ક્રમાંક સહસંબંધાંકની રીત ક્યારે ઉપયોગમાં આવશે, તમારે એની ચિંતા કરવાની નથી, તમને તો દાખલામાં કહી દેશે ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણો, પણ તમને ખબર હોવી જોઈએ કે તમે જે ગણો છો એ શેના માટે ગણાય છે। હવે આપણે આગળ વધીએ ક્રમાંક સહસંબંધાંકની રીતના સૂત્રો, બે સૂત્રો છે। એક સૂત્ર પહેલું, આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n² - n² - 1, અને બીજી રીત જો અમુક અવલોકનો સમાન હોય, એટલે જ્યારે આપણે ક્રમ આપવાના હોય, જ્યારે ત્યાં પ્રાપ્તાંક એક્સની અંદર કોઈ પ્રાપ્તાંક એકથી વધારે વખત હોય, વાયની અંદર કોઈ પ્રાપ્તાંક એકથી વધારે વખત હોય, ત્યારે ત્યારે જે વધારે વખત આવે છે ને એને કહેવાય અવલોકનમાં ગાંઠ પડી। શું પડી કહેવાય? ગાંઠ પડી। એક પ્રાપ્તાંક એકથી વધારે વખત આવે એટલે અવલોકનોમાં ગાંઠ પડી, ત્યારે શું કરવાનું? ત્યારે સૂત્ર આ જ વાપરવાનું, જો 1 - 6 અપોન એના એજ છે, એના એજ છે, ખાલી 9 આવ્યું, સિગ્મા ડી સ્ક્વેર બી એના એજ છે, ખાલી 9 આવ્યું, શું આવ્યું? સી એફ। આના માટે શું કરવાનું એ સમજાવું છું, દાખલો લઈને પ્રેક્ટિકલી સમજીશું આપણે કે આ સી એફ શું છે અને એની ગણતરી કઈ રીતે થાય। અત્યારે બેઝિક આપણા ક્રમાંક સહસંબંધાંકની રીતના બે સૂત્રો, આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n² - n² - 1, અને બીજી રીત છે એના એજ, ખાલી એમાં શું ઉમેરાઈ જાય? સી એફ। તો હવે સ્ટાર્ટ કરીએ આપણે પ્રેક્ટિકલી એના દાખલા। જો અહીંયા એક દાખલો લખેલો છે જેમાં એક્સ અને વાય આપેલા છે, તો પહેલાં ગણતરી માટે, જવાબની ગણતરી માટે હું અહીંયા એક્સ અને વાય જે રકમમાં આપ્યા છે લખું, એક્સના પ્રાપ્તાંકો લખું છું 100, 170, 190, 181 અને પછી છે હું અહીંથી લખી દઉં છું 175 છે, અહીંયા વાયના પ્રાપ્તાંક છે 121, 141, 131, 168 અને 178 આ રકમ આપી છે। હવે મારે શું કરવાનું, શાંતિથી સમજો, હવે મારે એક્સના પ્રાપ્તાંકોને ક્રમ આપવાના છે, એને આપણે કહીશું ક્રમ એક્સ, ક્રમને ઇંગ્લિશમાં કહેવાય રેન્ક, એટલે એને આપણે કહીશું આર એક્સ, રેન્ક એક્સ, તો આર એક્સ, હવે એક્સને મારે ક્રમ આપવાના છે। ક્રમમાં સૌથી મોટો પ્રાપ્તાંક હોય એને પહેલો ક્રમ અપાય, એનાથી નાનો હોય એને બીજો ક્રમ। જો કદાચ એક્ઝામ વખતે કન્ફ્યુઝન થઈ જાય છે વિદ્યાર્થીને કે નાના પ્રાપ્તાંકને પહેલો ક્રમ આપી દેશે, તો યાદ રાખવાનું કે સ્કૂલમાં કે ક્લાસમાં શિક્ષકે પરીક્ષા લીધી હોય, 50 માર્ક્સની પરીક્ષા લીધી હોય, એક વિદ્યાર્થીને 45 માર્ક્સ આવ્યા, બીજા વિદ્યાર્થીને 40 આવ્યા અને ત્રીજા વિદ્યાર્થીને 30 માર્ક્સ આવ્યા, પહેલાંને 45, બીજાને 40, ત્રીજાને 30, હવે શિક્ષક ક્રમ આપશે કે ભાઈ પહેલો નંબર કોનો, તો તરત તમને તમે કહી દેશો સાહેબ 45 માર્ક્સ આવ્યા એનો પહેલો નંબર,
40 માર્ક્સવાળાનો બીજો અને 30 માર્ક્સવાળાનો ત્રીજો. તો એ યાદ રાખવાનું. ક્રમ કઈ રીતે આપવાનું? તો ક્લાસમાં સાહેબ પહેલો બીજો ત્રીજો નંબર કઈ રીતે આપે છે? જે રીતે સાહેબ નંબર આપે છે એ રીતે આપણે નંબર આપવાના. તો આ પ્રાપ્તાંકોમાં એક્સની અંદર સૌથી મોટો પ્રાપ્તાંક કયો થાય? બોલો, સૌથી મોટો પ્રાપ્તાંક આ રહ્યો 190 પહેલો ક્રમ આપી. ત્યારબાદ બીજો એનાથી નાનો પ્રાપ્તાંક 181 અને બીજો ક્રમ આપીએ. પછી 175 ત્રીજો ક્રમ, 170 ચોથો ક્રમ અને 100 કયો ક્રમ આવે? પાંચમો ક્રમ. એ રીતે ક્રમ વાય, વાયના ક્રમ, જેને આપણે શું કહીશું? આર વાય કહીશું. ચાલો, વાયની અંદર સૌથી મોટો પ્રાપ્તાંક કયો દેખાય છે? વાયની અંદર સૌથી મોટો પ્રાપ્તાંક 178 પહેલો ક્રમ, પછી 168 બીજો ક્રમ, 141 ત્રીજો ક્રમ, 131 ચોથો ક્રમ અને 121 કયો ક્રમ આવ્યા? પાંચમો ક્રમ. તો મિત્રો, ક્રમ આપતા આવડી ગયો. સૌથી મોટો પ્રાપ્તાંક હોય એને આપણે પહેલો ક્રમ આપીશું, એના પછી નાનો પ્રાપ્તાંક બીજો, એમ સૌથી નાનો પ્રાપ્તાંક હોય એને છેલ્લો ક્રમ આવે. તો અહીંયા પહેલો ક્રમ આવ્યો, આ બીજો ક્રમ આવ્યા, ત્રીજો, ચોથો અને પાંચમો. આપણે બે કોલમ બનાવ્યા, આર એક્સ આર વાય. આર એટલે રેન્ક, રેન્ક એટલે ક્રમ, રેન્ક એક્સ રેન્ક વાય. પછી આપણે લખીશું તફાવત. જે ક્રમ હતા ને, ક્રમ વાય, ક્રમ એક્સ માઇનસ ક્રમ વાય, એટલે એને આપણે ઇંગ્લિશમાં કહીશું ડી. ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય. ડી એટલે ડિફરન્સ, ડિફરન્સ એટલે તફાવત, આર એક્સ માઇનસ આર વાયનો ડિફરન્સ. તો જો 5 - 5 તો શું આવે? 0. 4 - 3 તો શું આવે? 1. 1 - 4 તો -3. 2 - 2 0. 3 - 1 કેટલા આવ્યા? 2. હવે આનો સરવાળો, જે ક્રમ છે ને, એનો સરવાળો 0 થવો જોઈએ. તમે જોઈ લો, 2 - 1 - 3 અને 3 માઇનસ છે એટલે શું થઈ ગયું? 0. તો આ આપણે આપ્યા ક્રમ. ફરીથી એકવાર સમજાય તો ક્રમ કઈ રીતે આપ્યા? 5 - 5 એટલે 0, 4 - 3 એટલે 1, 1 - 4 એ રીતે આપણે ક્રમ આપ્યા. હવે આપણું છેલ્લું કોલમ બનાવવાનું છે અને એ છે ડી સ્ક્વેર. આનો વર્ગ 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4. આ તો સરવાળો છે. શું કર્યું આપણે? ડી સ્ક્વેર 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 0 અને 2 નો વર્ગ 4. હવે ટોટલ કરો, 9 ને 1 10, 10 ને 4 14. આ જે ટોટલ આવ્યું એને કહેવાય સિગ્મા ડી સ્ક્વેર કહેવાય. શું કહીશું આપણે? સિગ્મા ડી સ્ક્વેર. તો શું કર્યું આપણે? પહેલાં ક્રમ એક્સ, ક્રમ વાય, ડિફરન્સ અને એનો સ્ક્વેર કર્યો. હવે આપણે સૂત્ર મૂકી અને દાખલો પૂરો કરી દઈએ. આપણું સૂત્ર છે, સાદું સૂત્ર આવશે, આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા એન કૌંસમાં n² - 1. તો 1 - 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર આપણે શોધ્યા 14 ભાગ્યા એન. એન એટલે નંબર ઓફ પેર, જોડકાની સંખ્યા, નંબર્સ ઓફ પેર. તો 1 2 3 4 5, 1 2 3 4 અને 5. તો અહીંયા એન આવ્યા આપણા 5. 5 નો વર્ગ 25 -1, 1 - 84 ભાગ્યા 25 માંથી 1 ગયા એટલે 24 × 5 120. દાખલો આગળ ગણીશું આપણે, 1 - 84 / 120 કરીએ એટલે 0.7 આવ્યો. 1 માંથી 0.7 જશે એટલે જવાબ આવ્યો આપણો 0.3. તો આપણો ક્રમાંક સહસંબંધાંક આવી ગયો 0.3. જોઈ લો ગણતરી, પછી આપણે બીજો દાખલો ગણીએ જેમાં અવલોકનોમાં ગાંઠ પડશે. એકથી એક પ્રાપ્તાંક એકથી વધારે વખતો હશે. હા, જરા એક બીજી એક વસ્તુ યાદ કરાવી દઉં. જો દાખલામાં તમને પ્રાપ્તાંક ના આપ્યા હોય, એક્સ અને વાય ના આપ્યા હોય, ડાયરેક્ટ તમને આવું આપ્યું હોય, શું આપેલું હોય? ક્રમ આપેલા હોય, ક્રમ એક્સ ક્રમ વાય આપ્યા હોય, તો તમારે આ બે કોલમ નહીં બનાવવાના. તમારે ડી અને ડી સ્ક્વેરવાળું કોલમ બનાવીને દાખલો આપણે જેમ ગણો એમ ગણી નાખવાનું. ક્યારે? જ્યારે દાખલામાં શું આપેલા હોય? ડાયરેક્ટ ક્રમ આપેલા હોય ત્યારે. હવે આપણે જઈએ એના પછીના દાખલા ઉપર. હવે ત્યારબાદનો દાખલો, દાખલામાં એક્સ અને વાય મેં ટેબલમાં લખી દીધા છે ડાયરેક્ટ. આપણે જે કોલમમાં બનાવવાના છે એ આગળ આ કોલમનું
લિસ્ટ બનાવેલું છે. આપણે જે બનાવવાનું છે પહેલાનો ક્રમ આર શેના માટે વાપરીશું, રેન્ક, રેન્ક એટલે આર એક્સ, વાયનો ક્રમ આર વાય, પછી આપણે શોધી દીધું ડી, ડિફરન્સ બરાબર આર એક્સ માઇનસ આર વાય, અને પછી ડી સ્ક્વેર. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે આમાં ક્રમ આપવાના છે, એક્સના જે પ્રાપ્તાંકો છે ને એમાં આપણે ક્રમ આપવાના. તો બોલો એક્સમાં સૌથી મોટો પ્રાપ્તાંક કયો દેખાય છે? મને ભલે તમારો અવાજ ના સંભળાય પણ તમે બોલજો, તમને ખબર પડે એ રીતે બોલજો, જોડે જોડે ગણશો ને સમજશો તો આવડી જ જશે. જો સૌથી મોટો પ્રાપ્તાંક 18 દેખાય છે, તો 18ને આપણે પહેલો ક્રમ આપીએ. એના પછીનો પ્રાપ્તાંક બોલો, 18 આવી ગયો. હવે એના પછીનો પ્રાપ્તાંક છે 16, એને આપણે કયો ક્રમ આપીએ? બીજો ક્રમ. પછી 16 પછીનો પ્રાપ્તાંક 14, ત્રીજો ક્રમ. તો 16 બી આવી ગયા, 14 બી આવી ગયા, 18 બી આવી ગયા. હવે શું રહ્યા? હવે એના પછીનો પ્રાપ્તાંક આવ્યો 13, પણ 13 બે વાર છે, જુઓ અહીંયા પણ છે અહીંયા પણ છે, બે વખત 13 છે. તો એને કયો ક્રમ આપીશું? તો હવે સમજી લો, ફરીથી જો સૌથી પહેલાં 18ને પહેલો ક્રમ આપ્યો, 16ને બીજો ક્રમ આપ્યો, 14ને ત્રીજો ક્રમ આપ્યો, હવે ચોથો ક્રમ આવ્યા, ચોથા ક્રમમાં 13 બે વાર છે. તો હવે આપણે 13 માટે શું કરીશું? તો 13 માટે ધ્યાન આપો, કયા કયા ક્રમ આપવાના છે? ચોથો, અને એના પછી કયો ક્રમ આવે? પાંચમો. કયો ક્રમ આવે? ચોથો અને પાંચમો. 4 + 5 ભાગ્યા કેટલા મેમ્બર છે? 2. તો 13ને આપણે કયો ક્રમ આપીશું? 4.5. તો જ્યાં 13 લખ્યા છે ને ત્યાં આપણે ક્રમ આપીશું 4.5 અને 4.5. તો હવે આગળ વધીએ. 13 પછીનો પ્રાપ્તાંક કયો આવ્યો? આપણે જો 13 ગયા, 13 પછીનો પ્રાપ્તાંક આવ્યો 11, પણ 11 બી બે વાર છે, જુઓ તમે અહીંયા બી છે અહીંયા પણ છે, 11 પણ બે વાર છે. તો હવે એને કયો ક્રમ આવે? તો જો આપણે જે ક્રમ આપીએ ને એમાં આપણા ચોથો અને પાંચમો ક્રમ જતો રહ્યો, ભલે અહીંયા વચ્ચેનો ક્રમ આપે પણ ગયો ચોથો પાંચમો. તો હવે કયો ક્રમ આવે? 11ને છઠ્ઠો અને સાતમો ક્રમ. કયો આવે? છઠ્ઠો અને સાતમો, ભાગ્યા બે મેમ્બર છે એટલે બે વડે ભાગી દઈશું, એટલે 11ને આપણે કયો ક્રમ આપવો પડશે? 6.5. તો 11 જ્યાં છે ત્યાં ક્રમ આપ્યો આપણે 6.5. હવે જો કયો ક્રમ ગયા? છઠ્ઠો અને સાતમો ક્રમ જતો રહ્યો. હવે જે બી પ્રાપ્તાંક હશે, હવે 10 જ વધ્યા છે, એને આપણે કયા નંબરનો ક્રમ આપીશું? 8મા નંબરનો ક્રમ આપીશું. સમજી ગયા? પહેલાં 18ને પહેલો ક્રમ આપ્યો આપણે, 16ને બીજો ક્રમ આપ્યો, 14ને ત્રીજો ક્રમ આપ્યો, હવે ચોથા ક્રમ માટે 13 બે વાર હતા, આ રહ્યા 13 બે વાર છે. તો આપણે શું કર્યું? ચોથો અને પાંચમો ક્રમ આવતો હતો, 4.5 / 2 એટલે 4.5, તો જ્યાં 13 હતા ત્યાં 4.5 લખ્યા. હવે 13 પછીનો પ્રાપ્તાંક છે 11, પણ એ પણ બે વાર છે, તો એને કયા કયા ક્રમ આવે? તો 13માં કયા ક્રમ ખાલી થઈ ગયા? ચોથો પાંચમો ક્રમ ખાલી થઈ ગયો. તો હવે કયો ક્રમ આવ્યો? છઠ્ઠો અને સાતમો ક્રમ આવ્યો. તો છઠ્ઠો અને સાતમો ક્રમ ભેગો કર્યો, બે વડે ભાગી દીધો, એટલે એ કેટલા થયા? 6.5. તો બંનેમાં આપણે 6.5 / 6.5 મૂક્યા, અને છેલ્લે જે પ્રાપ્તાંક વધ્યો તો એને આપણે કયો ક્રમ આપ્યો? 8મો ક્રમ. આ હતા ક્રમ એક્સના. હવે વાયના ક્રમ આપી, આ જે વાય પ્રાપ્તાંકો રહે એમાંથી આપણે ક્રમ આપ્યો. તો સૌથી મોટો પ્રાપ્તાંક કયો દેખાય છે વાયમાં? તો વાયમાં સૌથી મોટો પ્રાપ્તાંક છે 58, તો એને પહેલો ક્રમ. એના પછી 56 છે, એને આપણે આપીશું બીજો ક્રમ, 56 બીજો ક્રમ. હવે બોલો ત્રીજો ક્રમ. જો 58 ગયા, 56 ગયા, હવે રહ્યા ત્યાં પણ ત્રીજો ક્રમ. હવે 52 આવ્યા, એકવાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર 52 છે, 1, 2, 3, અને 4 વાર. તો અહીંયા આપણે લખીએ કયા કોનો ક્રમ આપવાના? 52ને. 52 ચાર વાર છે. હવે એને કયા કયા ક્રમ આવે છે એ મને કહો 52ને. તો જો આપણે પહેલો ક્રમ જે આપવાનો હતો 58ને આપી દીધો, બીજો ક્રમ 56ને ગયો, ત્રીજો ક્રમ 53ને ગયો, હવે કયો ક્રમ આવ્યા? તો ચોથો ક્રમ, પાંચમો ક્રમ, છઠ્ઠો ક્રમ અને સાતમો ક્રમ. કયા કયા ક્રમ આવ્યા? 4, 5, 6, અને 7 ભાગ્યા, ધ્યાન આપજો, અહીંયા 3 જણા હોત ને તો 3 વડે ભાગે, અહીંયા 4 છે તો 4 વડે ભાગીએ. તો 4 વડે ભાગીએ આપણે, 4, 5, 6, અને 7 ને 4 વડે ભાગીએ સરવાળો કરીને, તો આપણો જવાબ આવશે 5.5. તો જ્યાં આપણે 52 લખ્યા છે ને
ત્યાં બધાને કયો ક્રમ આપવાનો? 5.5. તો અહીંયા 52માં 5.5, આ 52માં 5.5, આ 52માં 5.5 અને અહીંયા પણ 5.5. હવે જે બી પ્રાપ્તાંક વધ્યો એને આપણે કયો ક્રમ આપીશું? તો જો ચોથો ક્રમ ગયો, પાંચમો ગયો, છઠ્ઠો ગયો, સાતમો ક્રમ, હવે ખાલી આઠમો ક્રમ વધ્યો. આઠમો ક્રમ જે વધ્યો એ હવે કોણ વધ્યું? એકલા 50. તો 50ને આપણે કયો ક્રમ આપી દઈશું? આઠમો ક્રમ આપી દઈશું. વિદ્યાર્થી મિત્રો, જો ક્રમમાં થોડી કન્ફ્યુઝન હોય તો હું ફરીથી દૂર કરી દઉં. જો સમજી લો, કોઈ એક પ્રાપ્તાંક લઉં છું એક્સ, અહીંયા હું લખું 10, 11, 15, 10, 17 અને 9. ફરીથી લખું છું 11. હવે સમજો કે મારે આના ક્રમ આપવા છે, આના તો હું ક્રમ આપું. સમજો આર એક્સ ક્રમ કેવી રીતે આપીશ? સૌથી મોટો પ્રાપ્તાંક બોલો. આ બધામાં સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે? 17 પહેલો નંબર લઈ ગયો. એના પછીનો પ્રાપ્તાંક 15 બીજો નંબર. એના પછીનો પ્રાપ્તાંક 11 બે વાર છે. 11 કેટલી વાર છે? બે વાર છે. આપણે હવે કયો ક્રમ આપવાનો આવ્યો? પહેલો બીજો થઈ ગયો ને, તો 11ને કયો કયો ક્રમ આપવો પડશે? ત્રીજો અને ચોથો ભાગ્યા 2, એટલે કેટલો ક્રમ થાય? 3.5. તો 11 જ્યાં છે ત્યાં આપણે ક્રમ આપીશું 3.5. હવે 11 ગયા, હવે વારો આવ્યો 10નો. 10 કેટલી વાર છે? 1, 2 અને 3 વાર છે. કોઈ વાંધો નહીં, આપણે કયો ક્રમ આપી દીધો? 3, 4 આપી દીધો. હવે વારો આવ્યો 10નો. 10 3 વાર છે, એટલે કયો ક્રમ આવે? 5મો, 6ઠ્ઠો અને 7મો. 3 વખત છે એટલે 3 ક્રમ કન્ટિન્યુ લઈ લીધા. 5, 6, 7 ભાગ્યા અહીંયા 3 મેમ્બર છે એટલે 3 વડે ભાગ્યા, એટલે જવાબ કેટલો આવ્યો આપણો? 6. તો 10ને આપણે અહીંયા લખીશું 6, આને 6, આને 6, 3ને આપણે 6 લખી દીધા. હવે જે બી પ્રાપ્તાંક વર્ષ છે અને 5, 6, 7મો ક્રમ જતો રહ્યો, હવે કયો ક્રમ આપવાનો આવ્યો? 8મો. તો હવે છેલ્લે વધ્યા 9, 9ને કયો ક્રમ આપી દઈશું આપણે? 8મો. સો ક્લિયર ને? હવે આપણે આવીએ પાછા દાખલામાં. હવે આપણે દાખલામાં ડી શોધવાના છે. ડી આનો તફાવત 8માંથી 8 માઇનસ કરો તો 0, 6.5માંથી 5.5 1, 3માંથી 1 2, 2માંથી 2 0, 5.4.5માંથી 5.5 તો -1, 1માંથી 5.5 તો -4.5, 6.5માંથી 3 તો 3.5 અને 4.5માંથી 5.5 તો -1. અને તમે આનો સરવાળો કરશો ને તો એ 0 જ આવશે. સરવાળો આપણે લખીએ 0. હવે આપણે આનો સ્ક્વેર કરીએ. ડીનો વર્ગ ગણતરી હવે એવી જ છે, પહેલાં કરી દઈએ. 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 0, 1, 4.5નો વર્ગ 20.25, 3.5નો વર્ગ 12.25 આવશે, 1નો વર્ગ 1. હવે આનો સરવાળો કરીએ, સરવાળો આ બધાનો સરવાળો કરીશું તો 39.50 આવશે. સરવાળો આવ્યો આપણો 39.50. હવે આગળનું સ્ટેપ શું કરીશું? તો આ દાખલામાં ગાંઠ પડે છે. ગાંઠ પડે છેનો મતલબ એક પ્રાપ્તાંક એકથી વધારે વખત આવે છે. એવા કયા કયા પ્રાપ્તાંકો હતા? 13, 11 અને ત્રીજો કયો પ્રાપ્તાંક છે? 52. 13, 11 અને 52. તો હવે આપણે જે ટેબલ બીજું બનાવવાનું છે, જેને આપણે CF કહીશું, CF માટેનું ટેબલ, અને એ ટેબલમાં એવું છે પુનરાવર્તિત અવલોકન. તો આપણને જોયો કયા કયા પ્રાપ્તાંક પુનરાવર્તન થતા હતા? 13, 11 અને 52. 13, 11 અને 52. 13 કેટલી વખત પુનરાવર્તન થતો હતો? 2 વખત. ના હોય તો અહીંયા જોઈ લઈએ. જો આ એક વાર છે 13 અને એક વાર, 13 2 વખત છે તો પુનરાવર્તન થયો 2 વખત, જેને આપણે એમ કહીશું. 11 કેટલી વખત પુનરાવર્તન થાય? તો એમાં 11 જ છે, 1, 2. 11 2 વખત. અથવા અહીંયા જોઈએ તો એ ખ્યાલ આવી જશે, છેદમાં જે લખ્યું હોય એટલી વખત પુનરાવર્તન થતું હોય, 2 વડે અહીંયા 2, તો આ 11 બી 2. એના પછી છે 52, 52. 52 કેટલી વખત રિવિઝન થાય? તો અહીંયા જુઓ 1, 2, 3 અને 4. 4 વખત પુનરાવર્તન થાય. અથવા અહીંયા જુઓ 52ને કેટલા વડે અહીંયા ભાગ્યા છે ટોટલને? 4 વડે, એટલે કે 4 વખત રિવિઝન થાય છે 52. તો આપણે અહીંયા લખ્યું 52 કેટલી વખત પુનરાવર્તન પામે છે? 4 વખત. હવે આગળનો સ્ટેપ, એમની 3 ઘાત -m/12. તો એમ એટલે 2, 2ની 3 ઘાત -m એટલે 2/12. સાદું રૂપ આપીએ, 2ની 3 ઘાત કરો, 2 2 4 2 8, 8માંથી 2 ગયા એટલે વધ્યા 6,
બે દું ચાર દું આઠ, આઠમાંથી બે ગયા છ, છ ભાગ્યા બાર કરશો એટલે જવાબ આવશે 0.5. એ રીતે અહીંયા બી એ જ છે, બે જ છે તો બેની ત્રણ ઘાત માઇનસ બે ભાગ્યા બાર, તો અહીંયા બી જવાબ એ જ આવશે 0.5. અને અહીંયા ચાર, ચારની ત્રણ ઘાત માઇનસ એમ, આને આપણે એમ કહીએ, આ જે રકમ આવી એને દરેક વખતે આપણે એમ કહેવાનું છે. એમ છે ચાર, ચારની ત્રણ ઘાત માઇનસ ચાર ભાગ્યા બાર, તો ચારની ત્રણ ઘાત ચોકું ચોકું સોળ ચોક ચોસઠ, એમાંથી ચાર ગયા એટલે સાઠ વધ્યા. ચારની ત્રણ ઘાત ચોસઠમાંથી ચાર ગયા એટલે સાઠ, સાઠ ભાગ્યા બાર કરો તો બાર પંચા સાઠ, તો આવ્યા પાંચ. હવે આનું ટોટલ કરવાનું, પાંચ પ્લસ 0.5 પ્લસ 0.5, એટલે ટોટલ આપણને મળ્યું, જેને આપણે સીએફ કહીશું, સિગ્મા સીએફ કહીશું, એ આપણને મળ્યું છ. ટોટલ આપણને મળ્યું કેટલું? છ. તો અહીંયા આપણે ત્રણ પ્રાપ્તાંક, વધારે પ્રાપ્તાંકો પુનરાવર્તન થતા હોય અહીંયા, તો અહીંયા વધારે પ્રાપ્તાંક જે આવ્યા હોય એ જેટલી વખત પુનરાવર્તન થાય અને આ ટેબલ. હવે આપણે સૂત્ર મૂક્યું છે કે આર બરાબર 1 - 6σ² + CF / (n)²-1, તો કિંમતો મૂકી દઈએ. આર 1 - 6σ² આપણે અહીંયા શોધ્યા, 39.5 હતા સિગ્મા ડી સ્ક્વેર, ડીનો સરવાળો, ડી સ્ક્વેરનો સરવાળો 39.5 પ્લસ CF આપણે શોધ્યા 6 આવ્યા, CFનો સરવાળો આવ્યો આપણો 6 ભાગ્યા n. નંબર ઓફ પેર્સ કેટલી સંખ્યા છે, તો કેટલા પેર છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો અહીંયા આપણે લખીશું 8, 8નો વર્ગ 64 - 1, સાદુરૂપ આગળ આપીએ. હવે આમાં 1 - 39 + 6 કરવા પડશે, તો 39 + 6 કરશો, 39.5 + 6 કરશો એટલે 45.5 આવશે, તો 6 આગળ છે ગુણાકારમાં, અહીંયા આવ્યા 45.5 ભાગ્યા 64માંથી 1 ગયા એટલે 63, 63 × 8 એટલે 8 × 63. આગળ લખીએ હવે 1 - જો ફરીથી સમજાવી દો, 39.5 + 6 એટલે આવ્યા 45.5, આગળ 6 છે ગુણાકારમાં લખ્યા, અહીંયા 64માંથી 1 ગયા 63, અને 63 × આગળ કેટલા છે 8, એ આપણે અહીંયા આગળ 8 લખ્યા. હવે સાદુરૂપ એનું આપી દઈએ આપણે, 45.5 × 6 એટલે આવે 273 / 63 × 8 એટલે 504. હવે 1 - 0.54 બરાબર જવાબ આવશે 0.46. આ કહેવાય, સંપૂર્ણ તો નહીં કહીશું, અંશતઃ ધન સહસંબંધ, અંશતઃ ધન સંબંધ આવ્યું 0.46. એકવાર ફટાફટ જોઈ લઈએ, જો જે પ્રાપ્તાંકો રિવિઝન થયા હતા 13 અહીંયા લખ્યા બે વાર, 11 2 વાર હતો તો 11 2 વાર, અને 52 ચાર વખત તો 4, એમ આ સૂત્રમાં મૂક્યા, એમની ત્રણ ઘાત એટલે 2 ની 3 ઘાત, એમ એટલે 2 મૂક્યા, અહીંયા બી એમ 2 હતા, અહીંયા એમ 4 થઈ ગયા હતા, તો 4 ની 3 ઘાત અહીંયા 4 ભાગ્યા 12 આ જે આવ્યું હતું એનો સરવાળો તો CF, અને એને આપણે આ સૂત્રમાં મૂકી દીધું એટલે આપણો આ દાખલો પતી ગયો. મિત્રો હવે આનો નાનો દાખલો ગણીએ, બે ચલ માટેનો ક્રમાંક સહસંબંધાંક આર માઇનસ 0.5 આપ્યો છે, આર તમને દાખલામાં આપી દીધો છે અને એ આરની કિંમત છે માઇનસ 0.5, તો આપણે અહીંયા અલગથી લખીએ આર બરાબર માઇનસ 0.5, અને સિગ્મા ડી સ્ક્વેર આપી દીધા છે 330. તમારે અવલોકનોની સંખ્યા એટલે એન શોધવાના છે, એન બરાબર કેટલા. હવે આપણે સૂત્ર મૂકીએ, આર બરાબર 1 - 6σ² / (n)²-1, તો મૂકીએ હવે આમાં આગળ, અહીંયા લખેલી છે આરની કિંમત આપી છે દાખલામાં માઇનસ 0.5 બરાબર 1 - 6σ² છે 330 ભાગ્યા એન, તો આપ્યા જ નથી એટલે સૂત્રમાં એમને એમ રાખીશું (n)²-1 એવું લખીશું. હવે જો સમજો, આ એક પ્લસ છે, આ બાજુ આવશે ને એટલે માઇનસ થશે, એટલે આવી પરિસ્થિતિ થશે, માઇનસ 0.5 - 1 બરાબર, આ માઇનસ એમને એમ રહેશે અત્યારે, અને 330 × 6 કરીએ આપણે,
1980 ભાગ્યા એમને એમ રાખીએ. આગળ હવે આમાં જઈએ, આ એક છે 0.5 છે, બંને માઇનસ છે એટલે પ્લસ થશે, પણ એકની નિશાની રહેશે એટલે માઇનસ 1.5 બરાબર માઇનસ 1980 ભાગ્યા, આવું આવ્યું. હવે બરાબરની આ બાજુ પણ માઇનસ છે, આ બાજુ પણ માઇનસ છે, એટલે માઇનસ આખા જતા રહ્યા, માઇનસને આપણે કાઢી નાખ્યા એટલે હવે વધ્યા આપણી જોડે 1.5 બરાબર 1980 કૌંસમાં નીચે એન કૌંસમાં એન સ્ક્વેર માઇનસ 1. હવે આ એન એન સ્ક્વેર માઇનસ 1 સામે લઈ જઈએ, 1.5ના નીચે લાવી દઈએ એટલે આવું પરિસ્થિતિ થાય. 1980 ભાગ્યા 1.5 આવી પરિસ્થિતિ થાય, તો ભાગ્યા 1.5 કરીએ એટલે 1320 આવશે. અને અહીંયા આવ્યા, હવે આનું ગણિતની દ્રષ્ટિએ સાદુરૂપ જોઈએ, એન એન સ્ક્વેર માઇનસ 1 નું ડાયરેક્ટ સાદુરૂપ લખું છું, તો એવું કહેવાય એન માઇનસ 1 ગુણ્યા એન એન પ્લસ 1 બરાબર 1320. એવી ત્રણ ક્રમિક સંખ્યા કે જેનો ગુણાકાર કેટલો આવે 1320. હવે આપણે ટ્રાયલ માટે કોઈ સંખ્યા લઈએ, સમજો કે હું 9 લઉં છું, આ 9 લીધા, 10 11, એવી ત્રણ ક્રમિક સંખ્યા લીધી મેં, તો 9 10 અને 11 ગુણાકાર કરો, 990 આવ્યા, 1320 થાય છે તો થાય ના, તો હવે 10 લઈ જઈએ, 10 11 અને 12 ગુણાકાર કરો, 10 11 અને 12, તો એ આવ્યા આપણા 1320. 10 11 12 ગુણાકાર 1320 આવ્યો. આપણે 1320 જોતો હતો, એન ક્યાં હોય, સેન્ટરમાં હોય, તો સેન્ટરમાં કેટલા છે આપણા, 11 છે. આપણા એન સેન્ટરમાં હોય સૂત્ર પ્રમાણે, તો સેન્ટરમાં આપણા કેટલા છે, 11 છે, અને દેર ફોર એન ઇઝ ઇક્વલ ટુ 11. એનનો જવાબ આપણને કેટલો મળ્યો, 11. અહીંયા જો મિત્રો તમારી રીતે સમજો કે આ તો કેવી રીતે ખબર પડે, તો તમારે સ્ટાર્ટ કરવાનું, સમજો કે 8થી લઈ જુઓ, 8 9 10 લઈ જુઓ, એ જવાબ આનાથી ઓછો હશે, એટલે જેમ જેમ તમે અહીંયા વધારતા જશો એમ એમ જવાબ તમારો વધતો જશે, અને જ્યારે જવાબ આવી જાય ત્યારે વચ્ચેનો જે પ્રાપ્તાંક હોય, ત્રણ ક્રમિક સંખ્યાઓ ચડતા ક્રમમાં અને ચડતા ક્રમમાં વચ્ચેનો જે પ્રાપ્તાંક હોય એને આપણો એન કહેવાય, તો અહીંયા વચ્ચેનો પ્રાપ્તાંક છે એને આપણે શું કહીશું, એન કહીશું. તો આ હતું આપણું ક્રમાંક સહસંબંધાંક, એના મોટા દાખલા અને નાનો દાખલો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેં તમને ચલાવી લીધો. આશા રાખું છું કે આપને આ ચેપ્ટર આવડી ગયું હશે. આપના મિત્રોને આ વિડીયો શેર કરજો, આપે પોતે જો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, અને મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર તમે પ્લેલિસ્ટમાં જઈ ધોરણ 12 કોમર્સના અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ ટોપિક ઉપર બનાવેલા વિડીયો જોઈ શકો છો. એ ઉપરાંત ધોરણ 11 કોમર્સના વિડીયો પણ અમે આ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ, તો જે મિત્રો તમારા 11 કોમર્સમાં છે એમને પણ આપ સજેસ્ટ કરી શકો છો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.